મારે એક વાત જે તમને બધાને પૂછવી છે એ છે કે નેગેટિવ મેમરી જમા કેમ થાય છે? રૂટ કોઝ શબ્દ એમણે વાપર્યો. તો આપણે રૂટ કોઝમાં જઈએ અને એવો સવાલ પૂછીએ કે આ જમા કેમ થાય છે? કાઢવી પડે? તમારા ફોનમાં બહુ બધી ફોટોગ્રાફ્સની ઇમેજીસ ભેગી થઈ જાય, તમારે ફોન સાફ કરવો પડે, સમય સમય અંતરે વિડીયો ડિલીટ કરવા પડે, કામ વગરની ચીજો કાઢવી પડે, તમારા ઈમેલમાં અમુકથી વધારે ઈમેલ જમા થઈ જાય તો તમારે ઈમેલનું ખાતું તમારું સાફ કરવું પડે. કારણ કે મોર ધેન ઇટ કેન એબ્સોર્બ ઓર મોર ધેન ઇટ કેન મેનેજ એ જમા થઈ જાય. તમારો ફોન હેંગ થઈ જાય છે, સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે બધાએ આ અનુભવ્યો હશે કે તમે ફોટો પાડવા જાઓ ત્યારે તમને તમારો ફોન ઇવેન્ચ્યુઅલી કે ડિલીટ સમ મેમરીઝ, તમારા ફોનમાં એટલી બધી મેમરીઝ તમે જમા કરી છે કે થોડી ઇમેજીસ કાઢી નાખો તો જ તમે નવા ફોટા પાડી શકશો. આમાંથી તમે બધા પસાર થયા છો, રાઈટ? દેટ મીન્સ કે તમે અમુક લેવલથી વધારે એમાં જમા કરો એટલે તમારું સાદું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમને ના પાડે કે હવે આનાથી વધારે હું સહન કરી શકું એમ નથી. હા કે ના? કરેક્ટ. તો આપણું મગજ, આપણું મન, આપણું હૃદય પણ આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. તમે બિનજરૂરી કોઈ પણ વાત એમાં જમા કરતા જાઓ તો એક જગ્યા એવી આવશે કે જ્યારે તમને ના પાડી દેશે કે આનાથી વધારે હું સહન કરી શકું એમ નથી, માન જ જોઉં, અથવા હું આમાં મારામાં હવે એબ્સોર્બ કરી શકું એમ નથી, સમાવી શકું એમ નથી, હોલ્ડ કરી શકું એમ નથી. કેટલા બધા ઘરોમાં તમે પસાર થયા હશો કે એવી વાતમાંથી ઝઘડો થઈ જાય કે તમને એમ થાય કે આમાં કંઈ ઝઘડવા જેવું છે? હા કે ના? કરે. એવી વાતમાં પત્ની મગજ ગુમાવે, એવી વાતમાં પતિ મગજ ગુમાવે કે તમને એમ થાય કે આમાં મેં ક્યાં કંઈ કહ્યું, હું ક્યાં કંઈ બોલ્યો છું. અથવા પત્ની કે સાદો સવાલ પૂછવા ગઈ હોય કે ભાઈ ફલાણાના લગ્નમાં જવું છે કે નથી જવું, અથવા આમ કરવું છે કે નથી કરવું, અથવા આ શર્ટ કેમ પહેર્યું છે, અથવા આજે શું બનાવું. આવી એવી ફાલતુ વાત હોય કે તમને એમ થાય કે અને એમાં એવું મગજ જાય કે આજ પહેરીશ, રોજ આજ પહેરીશ, મને કેમ કહેવા આવી. આ બહુ આમ જોવા જાવ ને તો નાજુક તાંતણો છે. એકચ્યુઅલી ગુસ્સો અહીંયા આવ્યો જ નથી. ગુસ્સો તો કેટલા દિવસથી ધીરે 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 થપ્પીમાં મુકાતો જતો હતો. આ છેલ્લી ચોપડી જે તમે ઉપર મૂકીને એને લીધે આખી થપ્પી પડી ગઈ. આ સાવ કોમન, સાવ સાદી, સાવ બેસિક વાત છે અને મારી સાથે પણ થાય છે, તમારી સાથે પણ થાય છે. જગતમાં કોઈ એવું નથી જેની સાથે આ ના થયું. હવે આમાંથી તમે બહાર કેવી રીતે નીકળી શકો? આઈ ડોન્ટ નો અબાઉટ મેરિડિયન પોઇન્ટ્સ, આઈ એમ ગિવિંગ યુ અ વેરી સિમ્પલ સોલ્યુશન. ધ સિમ્પલ સોલ્યુશન ઇઝ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યોર સેલ્ફ. મને ગુસ્સો આવે છે, કઈ કઈ વાત પર આવે છે? મને અસ્વચ્છતા પર ગુસ્સો આવે છે. હું બહારથી આવું અને ઘરમાં તકીયો ક્યાંક પડ્યો હોય, નેપકિન ક્યાંક લટકતો હોય, ને જૂતા બહાર પડ્યા હોય, ને ચાદર ચોળાયેલી હોય તો મારું મગજ જાય છે. અને આમ ઓસીડી કહેવાય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ. મને પણ છે. ટેબલ પર હું આમ સાફ કર્યા જ કરું દૂર. અમે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ અને સામે કોઈક બેઠું હોય ને એનો ગ્લાસ આમ બરાબર જો સીધી લીટીમાં ના હોય તો હું એનો ગ્લાસ આમ સીધી લીટીમાં મૂકું. આ બીમારી છે, આ નોર્મલ પરિસ્થિતિ નથી. તમે સુઈ ગયા હો પથારીમાં અને પડદો જો આમ તેમ હોય, આમ ત્રાસો, તો તમારે ઊભા થઈ પડદો સરખો કરીને પછી જ પથારીમાં સૂવું પડે તો જ તમને ઊંઘ આવે. આવું કોઈને થાય છે? મને થાય છે. ચપ્પલ જો બધાના એક જ લાઈનમાં ન મૂક્યા હોય તો ચીડ ચડે અને તમારે ચપ્પલ ગોઠવવા જ પડે, ના ગોઠવાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ત્યાં જ જયા કરે. આવું કોઈને થાય છે? મને થાય છે. બરાબર. સો ધેટ મીન્સ આપણે બીજા લોકોથી સહેજ જુદા છીએ. કેટલાક એવા હોય કે જે 6 શર્ટ લટકતા હોય ને એમાંથી પહેલું ઉપાડીને પહેરે ને બાકીના 5 લટકવા દે અને છઠ્ઠાનો વારો છઠ્ઠે દિવસે આવે ને ત્યાં જ લટકે અને કાંઈ વાંધો ના આવે. મારું કબાટ
હું દર અઠવાડિયે 10 દિવસે ગોઠવું અને બરાબર આમ જ રહેવું જોઈએ અને શર્ટ એકબીજાની ઉપર જ હોવા જોઈએ અને લાલની ઉપર ભૂરું હોય તો પછી અમુક કલર પણ અમુક રીતે હોવા જોઈએ. આઈ એમ સિક, હું બીમાર છું. યુ હેવ ટુ બાય ધીસ. આ નોર્મલ પરિસ્થિતિ નથી. હવે તમને આવું થાય છે બરાબર, તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમારા સ્વજનોને આ કહી દો, જસ્ટ આ વાતને સ્વીકારી અને જે લોકો તમારી આસપાસ જીવે છે, જેને તમે ચાહો છો, જે લોકો સાથે તમને સમય પસાર કરવો ગમે છે, જે લોકો સાથે તમારે સંબંધ બગાડવો નથી, એને કહી દો કે દોસ્ત મને અસ્વચ્છતાથી ત્રાસ થાય છે, બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર. હું ચાદર પાથરું ને તો હજી પણ મારા હસબન્ડ સંજય મને એમ કહે છે કે ખીલા ઠોક ખીલા, એટલી હું ખેંચીને હાઉસ કીપિંગ જેવી ચાદર પાથરું, ગાડી ઊંચી કરી આમ અંદર નાખી ખેંચી, આમ એક સળ ન હોવો જોઈએ, જો ચાદરમાં પ્રિન્ટ હોય તો આમ લીટી સીધી હોવી જોઈએ, આમ નહીં ચાલે. આ બીમારી છે, આઈ નો, પણ આ છે તો છે. હવે આ છે એ વાત તમે તમારી આસપાસના લોકોને કહી દો. કેટલાક લોકો એવા છે કે જેનાથી અમુકથી ઊંચો અવાજ સહન નથી થતો, ટેલિવિઝનનું વોલ્યુમ સેજ અમુકથી વધે એટલે ઇરિટેટ થાય, અવાજ ઓછો કર. એને બદલે એક વાર જ્યારે ટીવી બંધ હોય તમારી આંખમાં આંખ નાખી શકે એવી સ્થિતિમાં એને એમ કહેવાનું કે આ 27 થી ઉપર જાય છે ને પછી મને તકલીફ થાય છે. આ સાદી વાત છે. આને છે ને આપણે શું કરીએ છીએ, ગૂંચવીએ છીએ. હમણાં નહીં કહેવાનું, ઉઠીને બહાર જતા રહેવાનું, ગેલેરીમાં ઉભા રહેવાનું, બીજા રૂમમાં જતા રહેવાનું, બારણા બંધ કરી દેવાના, અને એક ઘડી એવી આવે કે જ્યારે આ બધાથી તમને ચેન ન પડે ત્યારે એક અવાજ ઓછો કર. પણ ત્યાં સુધી જવાનું જ ક્યાં હતું? આ તો સાદા કમ્યુનિકેશનની વાત હતી જેને આપણે દલીલમાં ટ્રાન્સફર કરી. વાત તો કમ્યુનિકેશનની છે. વી નીડ ટુ ટોક, we don't need to argue, but what we do is we transform it into argument. An argument always lead to winning and losing. When you go to winning and losing, if you win the other person is losing, if you lose then you are more irritated. બે માંથી એકનું તો મગજ જવાનું છે છે ને છે. આ સંતાન અને માતા પિતા હોય તો પણ, પતિ પત્ની હોય તો પણ, બે મિત્રો હોય તો પણ, આ થયા વગર રહેતું નથી. તો સૌથી મહત્વની વાત એ છે પોઝિટિવિટી માટે કે સંવાદ કરતા શીખો, વિવાદ કરતા નહીં. તમને જે નથી ગમતું એ વાત તમારા સ્વજનને શાંતિથી કહો. બાથરૂમમાં ગીઝર ચાલુ રહી જાય છે એ વાતે મારું મગજ જાય છે. દર રોજ તું ગીઝર ચાલુ મૂકીને જતા રહો છો તમે, કોઈ પણ પત્ની મને ક્યાંય સુધી એવી ટેવ હતી કે હું ટૂથપેસ્ટ વાપરું ને એટલે ઢાંકણું ખુલ્લું જોઈએ. આ મારી જ વાત છે, મારે દૂર જવું જ નથી. અને સંજય જેવો બ્રશ કરવા જાય એવો બ્રશ પછી કરે, પહેલા બહાર આવે, ઢાંકણું ખુલ્લું છે. અમે વી વર જસ્ટ મેરિડ ધેટ, સો આઈ વુડ વેરી કેઝ્યુઅલી સે કે તો બંધ કરી દે. તું બંધ કેમ નથી કરતી? એટલે હું કહું ભૂલી જાઉં છું. એવું ભૂલી કેમ જવાય? આ પ્રશ્ન છે. ભૂલી જવાય છે એ જો તમે સ્વીકારી લો તો અહીંથી સમસ્યા પૂરી થઈ જાય. ક્યાં ભૂલી જ જાય છે, અંદર જઈ પોતાની પેસ્ટ પર કાઢી ઢાંકણું બંધ કરી દેવાનું, કાનું મગજ આ જ દિશામાં છે. આ ભૂલી જ જાય છે. હવે 4 દિવસ જો એ ખરેખર ઢાંકણું બંધ કરીને બહાર આવીને એમ કહે ને કે ખુલ્લું હતું, મેં બંધ કરી દીધું છે, તો કદાચ 5મે દિવસે મને એમ થાય કે યાર આ રોજ બંધ કરે છે, આજે યાદ રાખીને બંધ કરો. આ બહુ જ સાદી, બહુ જ સરળ રિલેશનશીપની ટીપ છે જે આપણે કોઈ ફોલો કરતા નથી. સાદી વાત છે. તમને કોઈ એમ કહે કે કુકરની 4 સીટી વાગે પછી ભાત ચડે, પણ તમે 2 સીટીમાં બંધ કરી દો અને રોજ એમ કહો કે કાચા કેમ રહી જાય છે, તો આનું કોઈ વિજ્ઞાન નથી.
કેમ ચાર સીટી વગાડવાની એનું પણ કોઈ વિજ્ઞાન નથી. હું શરૂમાં પરણીને આવી તો મારા સાસુએ મને એક દિવસ કહ્યું કે ઇડલીનું દળવા માટે અડદની દાળ અને ચોખા જુદા પલાણ, કશું પણ તાત્કાલિક માની લેવું એ મારો સ્વભાવ નથી. એટલે મેં પૂછ્યું કે કેમ જુદા? એટલે એમણે કહ્યું, ભાઈ મને નથી ખબર, આટલા વર્ષોથી હું જુદા પલાણ, આપણે જીનિયસ એટલે ભેગા પલાણ. પછી દળ્યા, અડદની દાળ સરસ દળાઈ ગઈ અને ચોખા રહી ગયા આખા. સમજણ પડી ગઈ, એક વાડકી દાળ અને ત્રણ વાડકી ચોખા બગડી, આ સમજણ પડી ગઈ. હવે પોઈન્ટ ટુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માય મધર ઇન લો કુડ હેવ સેડ, અમે તો પહેલા જ કહ્યું, શી ડિડન્ટ સે ધેટ. રિલેશનશીપની ટીપ અહીંથી શરૂ થાય છે. એમણે મને એમ, તમે લાઈવ કરતા હો તો નહીં કરતા સર, આપને કહું, એમણે મને એમ કહ્યું કે સારું થયું, આટલા વખતમાં મને ખબર નહોતી કે આ જુદા કેમ પલાણવાનું. એક વાડકી અડદની દાળ ને ત્રણ વાડકી ચોખા બગડ્યા, સંબંધ ન બગડ્યો. આપણે બધા એક વાડકી અડદની દાળ ને ત્રણ વાડકી ચોખા કરતા સંબંધને મહત્વનો નથી માનતા, આપણે વસ્તુને મહત્વની માનીએ છીએ. બગડ્યું ને, મેં કહ્યું તું ને ડાપણ કરવા ગઈ, ઇટ્સ ઓકે. આજની સવારની વાત છે મારા ઘરની. હું જનરલી અમદાવાદમાં હોઉં તો મારા સાસરે જમવા જાઉં. મમ્મીનો સવારે ફોન આવ્યો એટલે મેં એકટું કઢી અને ચણા હું કરીને લેતી આવીશ, તમે ખાલી આટલું બનાવી દેજો. મેં કઢી કરી, કઢી અને લોટ છૂટો પડી ગયો, કોઈ દિવસ થયો નથી. આઈ એમ અ ગુડ કુક કમ્પેરેટિવલી. એટલે મેં ફોન કર્યો, મેં કીધું મમ્મી કઢી પાણી પાણી જેવી થઈ ગઈ છે અને લોટ છૂટો પડી ગયો છે. મને કે આઈ થિંક લોટ ઓછો પડ્યો હશે, તમે એક કામ કરો, દહીં અને લોટ મિક્સ કરી થોડો બોસ ફેરવી ને ફરી નાખો અને ઉકળવા દો, થઈ જશે, થઈ ગયું. એટલે મેં એમને ફોન કર્યો, મેં કીધું 25 વર્ષે પણ મારે તમને જ પૂછવું પડે છે. હવે પોઈન્ટ ટુ, એમ કહી શક્યા હોત કે ભાઈ હા, સાસુ સાસુ ને બહુ હોય બહુ. એમણે એમ કહ્યું કે બા હોત ને મારા વડ સાસુ તો આજે મારે એમને પૂછવું જ પડે કેટલીક વાતો. હું અહીંથી શીખીશ. This is where my learning comes from. આજે જ એક દીકરી મને પગે લાગી, મેં એને ના પાડી, છતાં પગે લાગી, હું ગુસ્સે થઈ. હવે વાત જે મારે કરવી છે એ કરવી છે કે મેં કેમ ના પાડી. આવું એને મને પૂછ્યું હતું કે કેમ ના પાડો છો, તો હું એને એક્સપ્લેન કરત કે બેટા આ આ કારણસર મને નથી ગમતું. એ ધરાર પગે લાગી ના પાડવા છતાં, સો આઈ ગોટ એન્ગર. મને હંમેશા એવું લાગે છે કે કોઈ જ્યારે તમને નમે છે ને ત્યારે તમારા અહંકારને હવા આપે છે. હું એ પરિસ્થિતિમાં મુકાવા માંગતી નથી કે મને એમ લાગે કે ઓહો લોકો આપણને પગે લાગે સાહેબ, મારે જોઈતું જ નથી. તમે આમ નમો એટલે હું આમ થાઉં, આ વિજ્ઞાન છે. કોઈ નમે તો તમે ઊંચા થાઓ, મારે ન થવું. હું તમારા જ લેવલમાં છું કારણ કે હું પણ માણસ જ છું, મારી પણ એટલી જ ભૂલો છે, એટલી જ નબળાઈઓ છે, એટલી જ સમસ્યાઓ છે અને મારી સાથે એટલા જ સવાલો છે જેટલા તમારી સાથે છે. હવે આમાં મજાની વાત એ છે કે હું કેમ અહીંયા છું ને તમે કેમ ત્યાં છો, આવો સવાલ બી તમને થાય ને. તો એનો મારી પાસે જવાબ એ છે કે હું દરેક વખતે મારી ભૂલમાંથી શીખી જાઉં છું. હું એની એ ભૂલ ફરી વાર નથી કરતી, હું નવી ભૂલ કરું છું. જો તમે એમ કરતા થઈ જશો તો તમારી જિંદગીમાં પણ સમસ્યાઓ નહીં રહે. હમણાં થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હું મારી જોડે ઇસ્ત્રી રાખું છું અને મને સાડી અમુક જ રીતે જોઈએ એટલે ઇસ્ત્રી કરીને સાડી પહેરો, હોશિયાર ખૂબ. એટલે સાડી કયા પેલા ઇસ્ત્રી કયા ગરમ લેવલ પર છે જોયા વગર મૂકી દીધી, ચોંટી ગઈ. સાડીમાં ઇસ્ત્રી પ્રકારનું કાણું પડી ગયું. હવે સાડી તો એક જ હતી, બીજી સાથે લઈ નહોતી ગઈ, શું કરવાનું?
ફાટેલી સાડી પહેરીને સ્ટેજ પર જવામાં મને શરમ નથી, પણ છતાંય કદાચ ખરાબ લાગે. જે છોકરી મારા રૂમમાં પાણી આપવા આવીને એણે જોયું, અરે રે બેન સાડી ફાટી ગઈ. હા યાર શું કરું, કે બેન પાટલી મારીને સેફ્ટી પિન મારી દો. એ માત્ર પાણી આપવા આવે ને. આઈ એમ શ્યોર એની પાસે એવું કોઈ એજ્યુકેશન નહોતું, એની પાસે એવી કોઈ સમજણ નહોતી, પણ એની પાસે વ્યવહારનું જ્ઞાન હતું સાહેબ. મારી પાસે નહોતું. હું શું કરું એ મારા મગજમાં ચાલતું. એને કીધું પાટલી વાળી ને ખુલે નહીં, તમે ચાલો ને સેફ્ટી પિન મારી દેશો ને એટલે પાટલી આમ ખુલશે નહીં. આ એની સમજણ. હવે આ સમજણ, હવે તું તારું કામ કર, તું જાઓ ફાટેલું પહેરી. પણ જો તમે એની વાત સાંભળી શકો, સમજી શકો અને સ્વીકારી શકો, તો દુનિયાનો દરેક માણસ તમને કંઈ આપી જાય છે. મારે મારી વાત અહીંથી શરૂ કરી છે. સાત પગલા સાથે સાથે. આપણી આસપાસ એવા કેટલાય લગ્નો છે, એવા કેટલાય સંબંધો છે, એવા કેટલાય દાંપત્યો છે જેમાંથી ઘણું શીખવાનું છે. જાતે જ ઉખરીમાં માથું નાખીને ધડાકા ગણવા એવું જરૂરી નથી. બીજાએ નાખ્યું છે તો એના માથે પડતા ખાંડણીયા ગણી લો, તમને ખ્યાલ આવી જશે. કોક કૂદે તો તમને ખ્યાલ આવે કે આ ડિસ્ટન્સ કેટલું છે. શું કામ તમારે જ કૂદવું છે? શું કામ તમારે જ એમાંથી પસાર થવું છે? કેટલા બધા લોકોને મેં સાંભળ્યા છે અહીંયા દાંપત્ય ઉપર જોક્સ કરે. બહુ બધા લોકો દાંપત્યના જોક્સ મારે છે. પત્ની આવી હોય ને લગ્ન પછી પતિ દુઃખી હોય ને આમ હોય ને. નો, ન હસો એવી વાત ઉપર. છો દુઃખી કોઈ લગ્ન પછી અને છતાંય આ જો ભાવીને ઠોસા મારે છે? વાય આર વી ટેકિંગ ઇટ? હું ઘણી વાર કહું છું કે આ ખીચડી જેવી સિરિયલ કે મણિબેન.com જેવી સિરિયલ્સ ગુજરાતી સ્ત્રીની મજાક ઉડાવે છે. બધી હંસાઓ છે, હા કે ના? તો શું કામ આપણે હસીએ છીએ આવી વાત પર? શું કામ દાંપત્યના જોક્સમાં આપણને મજા આવે છે કે પાવાગઢને પેન્ટ પહેરાવ્યો એવી સ્ત્રીઓ લાગે છે ગુજરાતી? સાહેબ ગુજરાતી સ્ત્રીઓની કમર મેં 28ની એ જોઈ છે, બે છોકરા પછી બધી જ જાડી થઈ જાય છે, બધી જ ખરાબ દેખાય છે. આપણે સમજીએ કે ન સમજીએ, આપણે એ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ રિડિક્યુલિંગની અસર આપણા દાંપત્ય પર થાય છે. આ મજાકની અસર આપણા દાંપત્ય પર થાય છે. લગ્નને 25 વર્ષ પૂરા થયા હોય, લોકો મળવા આવે, ફૂલ ફૂલ આપે, બોલો જો કોને કોને સહન કર્યા? Why are you asking this? And why are you laughing about it? Don't laugh. Say no. અમે બહુ સરસ રીતે 25 વર્ષ પૂરા કર્યા છે અને અમે કોઈએ કોઈને સહન નથી કર્યા. સો ડોન્ટ ટોક લાઈક દેટ અગેન. આ ગૌરવની વાત છે કે બે લોકો પોતાના દાંપત્યના 25 વર્ષનો પ્રવાસ એકબીજાનો હાથ પકડી અને બ્યુટિફુલી પૂરો કરે છે. ઝઘડા કયા ઘરમાં નથી થતા, કયા ઘરમાં મતભેદ નથી હોતા. બે જણા 25 વર્ષ સુધી જુદા જુદા પરિવારમાં મોટા થયા હોય, જુદી જુદી રીતે જીવ્યા હોય, જુદું જુદું ખાધું હોય, જુદો ઉછેર હોય, જુદી માન્યતા, જુદા સ્વભાવ, તો મતભેદ તો થવાના. અને મતભેદ ન હોય તો માલિક ગુલામનો સંબંધ કહેવાય. હું કહું એમ તમે ચાલ્યા જ કરો તો એમાં ક્યાં દાંપત્ય છે? તો નોકર લઈ આવો કે? હમણાં જ કોઈકે મને એક પોસ્ટર ભેટ આપ્યું છે, મને એટલું બધું ગમ્યું એ પોસ્ટર કે આઈ વર્ક ફોર મની, ઇફ યુ આર લુકિંગ ફોર લોયલ્ટી બાય અ ડોગ. હું પૈસા માટે કામ કરું છું, તમે વફાદારી ગોતતા હો તો કૂતરો રાખો ઘરમાં. આ બહુ મહત્વની વાતો છે જેને આપણે વર્ષો સુધી ઇગ્નોર કરી છે. હું એવું માનું છું કે દાંપત્યનું ગૌરવ થવું જોઈએ, મજાક નહીં. ડોન્ટ લાફ. જ્યારે આવી મજાક થાય, તમારી પત્નીની કોઈ મજાક કરે, ત્યારે એ વાતે હસવાને બદલે કમસે કમ ગંભીર થઈ શકાય. જો તમારા અંગત મિત્ર હોય તો તમે નહીં હસો તો એને સમજાશે કે આ બેડ જોક હતો, ફરી નહીં મારે. આપણે કોઈનું અપમાન નથી કરવું, આપણે કોઈને ઉતારી નથી પાડવા, આપણે કોઈને સુધારવાના કોઈ મોટા ક્લાસ નથી ખોલવા. પણ તમારી પત્નીને એવું ચોક્કસ સમજાશે કે તમે હસ્યા નથી, એનો અર્થ એમ કે તમે એનું ગૌરવ કરો છો, તમે આવા ઉતારી પાડતા જોક ઉપર એનો હિસ્સો નથી બનતા.
અને જગતની કોઈ પણ સ્ત્રી એને સન્માન આપવામાં આવે ને એનાથી વધારે કંઈ માંગતી જ નથી. એક સન્માન અને એક સ્વીકાર, આના સિવાય સ્ત્રીની કોઈ અપેક્ષા નથી. સાદી જરૂરિયાતો છે. ઘેર આવતા પતિ અચાનક જ ગજરો લઈ આવે ને, મુંબઈમાં તો અમારે ત્યાં સિગ્નલ પર મળે, અહીંયા ખબર નહીં મળે છે કે નહીં, પણ ઘેર આવતા ગજરો લઈને આવે ને પતિ, અને એમ કે લે આજે ગજરો તાર માટે લઈ આવે. અને સાહેબ એવી ભાગ્યે જ કોઈ પત્ની હશે જેની આંખમાં પાણી ન આવે. એનું કારણ એ છે કે હું તમને ઘેર પાછા આવતા યાદ આવીને એ જ એને માટે સુખની પળસ. એને એને એનાથી વધારે કંઈ જોઈતું જ નથી. આ તમને બધાને કદાચ અનુભવ હશે, તમારી પત્ની બહુ સારી રસોઈ કરતી હોય અને કોઈ મહેમાન જમવા આવે, મિત્ર ખાસ કરીને તમારાને, એમ કે ભાભી દાળ ઢોકળી તો તમારા હાથની, અને પત્નીનું પહેલું રિએક્શન શું હોય કહો, એમને કહો, એમાં એને શું કહેવાનું. પણ એમને કહો એટલે એમને સમજણ પાડો કે હું સારી કુક છું. કેમ સમજણ પાડો? જેથી એ મને એપ્રિશિએટ કરતા શીખે. આપણે બધા ધનતેરસે જૂના હજારો વર્ષ જૂના સિક્કા ને મારી મમ્મીનો હાર ને મારા પપ્પાનો ફલાણો ને આ ઘંટડી ને આ દીવી ને બધું કાઢીને પૂજા કરીએ છીએ. કોઈએ કોઈ દિવસ 12 મહિના ગરમ જમાડનારી અન્નપૂર્ણાને એમ કહ્યું કે થેન્ક યુ? બસ બહુ નાની વાત છે, આમાં કઈ એની પૂજા નથી કરવાની. પણ જો પતિ પોતાની પત્નીને સંતાનોની હાજરીમાં એમ કે તું 12 મહિના ગરમ સરસ જમાડે છે, અમે બધા તારા આભારી છીએ, તો સંતાનને આ શીખવા મળે કે માં ગરમ જમાડે છે એની ફરજ નથી, એની જવાબદારી નથી, એની ભલમનસાઈ છે. આ બહુ અગત્યનું છે. આપણે રિલેશનશીપમાં એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે. આટલું તો એને કરવું જ પડે ને, એમાં શું નવાઈ કરે છે? એ બહુ જ નવાઈ કરે છે સાહેબ. રોજ ગરમ જમાડવા માટે એને બહુ નવાઈ કરવી પડે છે. અને તમે જે આનંદથી આંગળા ચાટીને જમો છો ને, એને માટે એના આભારી થાઓ. કારણ કે આ તો તમારા શરીરમાં રેડાતું પ્રાણ છે, ઉર્જા છે. એ તમારા શરીરમાં ઉર્જા રેડે છે, અન્નપૂર્ણ છે આ ઘરની. સે થેન્ક યુ ટુ. હું નથી કહેતી પૂજા કરો, નમી જાઓ ને એને ફૂલ ચડાવજો ને પત્નીને પગે લાગે, આ બધી નોનસેન્સ વાતો છે. પણ એનો આભાર માનો, એને સ્નેહ કરો. કોઈ દિવસ સારું બન્યું હોય તો એને કહો કે બહુ સરસ બન્યું છે. એને આનંદ થાય એટલું કરો, કારણ કે તમને આનંદ થાય એવું એ રોજ કરે છે. એ તો રીંગણા નહીં ખાય એટલે કંઈ બીજું બનાવો. ખાવા રીંગણા કર્યા છે, ખાવા આવું કહે છે કોઈ દિવસ? મને ભાવે હું આ ખાઈશ આવું કહે છે કોઈ દિવસ? ઘરના જો દીકરો અને પતિ ભાત ન ખાતા હોય અને એને દાળ ભાત ભાવતા હોય ને, તો એ અઠવાડિયે એક જ વાર બને સાહેબ. કેમ? કે એ લોકો ન ખાય ને. આ સ્ત્રી છે, આ પત્ની છે, આ માં છે. આપણે મિસ કરી ગયા છીએ આ પોઈન્ટ. એનો આભાર માનવાનો, એને થેન્ક યુ કહેવાનું, અને અહીંથી શરૂ થાય છે દાંપત્ય જીવનની કડવાશ. મહેનત કરીને થાકી ગયેલી કંટાળી ગયેલી પત્નીને સાંજના છેડે પતિ આવીને એટલું જ પૂછે ને કે કેવો ગયો દિવસ, શું કર્યું બપોરે? જવાબ ન સાંભળો જાઓ, એ ભલે બોલતી, તમારા મગજમાં જે ચાલતું હોય ચાલવાનું, પણ એને આ પૂછ્યાનું સુખ છે. પણ એ સુખ આપણે સંભવ આપી શકતા નથી. અને બીજી તરફ પત્ની આખો દિવસ ઘેર રહી હોય, બપોરે એણે નેટફ્લિક્સ જોયું હોય, 1000 વોટ્સએપ ફોરવર્ડ કર્યા હોય, એ પછી જો પતિ થાકીને ઘરે આવે ને એનું મગજ ગયેલું હોય, તમે તો બધો ગુસ્સો અહીંયા જ ઉતારો છો. આ પણ કરે. કેટલા પરિવારમાં 40-40 વર્ષ પુરુષ ટિફિનમાંથી જમે છે. કેમ? કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. સર, આપણે કોઈ દિવસ આ વિશે થેન્ક યુ કહેતા શીખ્યા છે કે તમે રોજ ટિફિનમાંથી જમો છો, અમે રોજ ગરમ રોટલી જમીએ છીએ. થેન્ક યુ.
હું રોજ ગરમ રોટલી તોડું ને ત્યારે મને તમે યાદ આવો કે તમે ઠંડી ખાતા હશો, પણ શું કરીએ? વી ડોન્ટ ડુ ધીસ. સામ સામે એપ્રિસિએશન નામની ચીજ આપણે ભૂલી ગયા છીએ અને એ કરવામાં આપણને વેવલાઈ લાગે છે. એમાં હું રોજ કહેવાનું, એમાં હું વખાણ કરવાનું. હવે કરે છે ને બધાએ બૈરા, આ બધાએ બૈરા કરે છે અને બધાએ બૈરાને થેન્ક યુ સાંભળવું છે અને કહેવામાં કોઈ નાનું થઈ જતું નથી. હું તમને સાવ સાદો દાખલો આપું, આ ભગવાનની સ્તુતિઓ કેમ કરો છો? એને નથી ખબર કે તમે ભગવાનને પૂજો છો? હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા શું કામ વાંચો? ના વાંચો, એને પણ પ્રશંસા ગમે છે સાહેબ. એના એની પ્રશંસા કરો તો એ ખુશ થાય, તો તમને મનવાંછિત ફળ આપે. આવું દરેક સ્તુતિને અંતે લખ્યું હોય છે, હા કે ના? જો જગત નિયંતા જગન્નાથ સૌને સમજતા અંતર્યામીને પણ પ્રશંસા ગમે છે તો આપણે તો માણસ છીએ, સાદા નોર્મલ. કેમ નથી કહી શકતા કે બહુ સરસ, તું સારી લાગે છે? અને આજ લગ્ન થતા પહેલા ફોન ઉપર કલાક સુધી ધીમા અવાજે ધીમે ધીમે વાતો અને બાજુવાળાને ખબર ન પડે કે શું વાત કરે છે. એની પહેલાની પેઢીમાં પતિ ક્યાંક મુંબઈ નોકરી કરતો હોય, પત્ની ક્યાંક અમરેલી જુનાગઢ હોય અને ફોન બાજુવાળાને ત્યાં હોય, ત્યાં બોલાવે આખું ઘર ભેગું જાય, ફોન આવ્યો ફોન આવ્યો, અને ફોન પત્ની ઉપાડે એટલે પેલો સામેથી કહે કે તને બહુ યાદ કરું છું. તું યાદ કરે છે? તને ખબર છે ને હું તારા અહીંયા આવવાના સપના જોઉં છું. બસ હું એ દિવસની રાહ જોઉં છું જયારે આપણે ભેગા રહીએ. બધા છે આજુબાજુ? હા. પાછો ફોન કરું? ના ના ના, કેને આઈ લવ યુ એમ જ. અને છતાંય સાહેબ યાદ કરો એ દિવસો જેમાં નહોતું કહેવાતું ને બધું સમજાઈ જતું. અને હવે ક્લેરિટીથી કહેવામાં આવે છે તો પણ સમજવાની આપણી તૈયારી જ નથી. શું થઈ જાય છે એવું શું થઈ જાય છે રિલેશનશીપને કે આપણે આપણા જીવન સાથીને, હું તો પતિ પત્ની વર વૈરી આવા શબ્દો વાપરતી જ નથી, મને જીવન સાથી શબ્દ ગમે છે. છોકરાઓ એમના રસ્તે જતા રહેશે, માતા પિતા નહીં હોય કદાચ કાલે, તમે જ બે જણા હશો જેને એકબીજાની સાથે જીવવાનું છે અને જે વિશે આપણે બધા અજ્ઞાત છીએ, એ વિશે ઇગ્નોરન્ટ છીએ, આપણે એ વિશે વિચારવાનો સમય પણ આપ્યો જ નથી. ખરેખર તમારે જ એની સાથે સંબંધ સારા રાખવાના છે જેની સાથે તમારે રહેવાનું છે. પણ પત્નીને કે આગી ખાસ, અને પડોશીને કે તમે સહેજ ગાડી જો ખસેડી લો ને તો હું શું પાર્ક કરી શકું ત્યાં. સારા થયું જેની જોડે કોઈ નિસ્બત નથી ત્યાં તમારે બહુ સારા થવું. બહુ ભલા માણસ હો, આવું તો હજાર વાર આજુબાજુના લોકો પાસેથી સાંભળ્યું. કોઈને ખસ ના કહે, પણ ઘરમાં આવો તો ખબર પડે કે કોને ખસ કહે છે અને કેવી રીતે કહે છે. પત્ની બહારના લોકો સાથે એટલી સારી રીતે વર્તે અને હસબન્ડની કમ્પ્લેન ચાલુ ને ચાલુ, ફોન ઉપર હોય છે ને આમ કરે છે, ટાઈમ જ નથી, ફલાણું કરે છે આમ કરે છે, ખાવા દોડે છે, આખો વખત વડેચકા ભરે. ઓકે, નથી રહેવું સાથે? રહેવું તો છે. તો આનંદીરોને યાર ફરિયાદ કરીને શું કામ રહ્યો છે? અમારો સાદો સવાલ છે. છટ ટપકે છે, બાથરૂમ ગળે છે, ફલાણામાં આમ છે, તો વેચી કાઢો ઘર અથવા રિપેર કરો. સંબંધનું પણ એમ જ છે, કાં તો રિપેર કરો કાં તો બહાર નીકળી જાઓ. બીજી કોઈ પરિસ્થિતિ ઉપલબ્ધ જ નથી સર, આમાં ત્રીજો કોઈ ઓપ્શન છે જ નહીં. કાં તો એક્ચ્યુઅલી રિપેરિંગ કરો અને એને રહેવા લાયક, જીવવા લાયક, માણવા લાયક
સુખી થવા લાયક બનાવો, અને જો નથી કરી શકતા તો એમાંથી નીકળી જાઓ. છૂટાછેડા એ મારે માટે ભયાનક શબ્દ નથી, ન જ લેવાય આવું હું માનતી નથી. પણ લેતા પહેલા પુષ્કળ સમય આપીને એ રિલેશનશિપને વર્કેબલ બનાવવાના તમામ પ્રયાસો કરી જોવા જોઈએ એવું હું દ્રઢપણે માનું છું. જે આપણે મિસ કરી ગયા છીએ, નથી ફાવતું એવું તો કેટલાય લોકો કહે છે. અચ્છા, મજાની વાત એ છે કે શરૂઆતમાં તો બે જણા એકદમ લવી ડવી હોય, એક વર્ષ તો હનીમૂનનો પીરિયડ છે, કોઈ સમસ્યા જ નથી. બહાર જતા હોય બે જણાને કે કેમ બ્લુ શર્ટ પહેર્યું, ન પહેર્યું, તરત બદલી કાઢે. થોડા વખત પછી બે ત્રણ ચાર વર્ષ પછી એવું જ બ્લુ શર્ટ પહેર્યું, કે કેમ બ્લુ પહેર્યું પાછું, પેરીસ. તારા બાપને કે ત્રણ શર્ટ આપે, મારી પાસે તો આ જ છે. શું થયું પડ્યા? પણ સૌથી મહત્વની વાત એ છે કે સંબંધ તો શરાબ જેવો હોવો જોઈએ સાહેબ, જેમ જૂનો થાય ને એમ મોંઘો થવો જોઈએ. જેમ વધુ એજ કરેલી વિસ્કી એમ એની કિંમત વધારે. 12 વર્ષ કરતા 18 મોંઘી ને 18 કરતા 20 મોંઘી. કેમ? કારણ કે એટલો વખત અને એજ કરી છે, પકવી છે સાહેબ. આ સંબંધમાં બે જણાએ પોતાની જાતને પકવ્યા છે. સ્ટે ધેર, ભાગી છૂટવાથી શું થશે? એક સમય એવો આવે કે વર પોતાની દુનિયામાં હોય, પત્ની પોતાની દુનિયામાં હોય, છોકરા મોટા થઈ ગયા હોય, બે જણા વચ્ચે 4 વાક્યની વાત થાય. શું જમશો, કેટલા વાગે આવશો, સાંજે ક્યાં જવાનું છે, તમે આવશો કે હું જાતે પહોંચી જાઉં, ક્યાં પહોંચ્યા. આવા 10 વાક્ય હું તમને લખી આપું, 11મું વાક્ય બે જણા વચ્ચે થાય નહીં. કેમ? કારણ કે બંને જણા પોતાના તરફથી એક 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 બારી બંધ કરતા જાય. હું એવું માનું છું કે દુનિયાના કોઈ પણ સંબંધમાં બારી બંધ કરશો તો હવા આવતી બંધ થઈ જશે. અને શ્વાસ લેવા માટે જો એક જ ચીજની જરૂર હોય તો એ હવાની છે. લેટ યોર રિલેશનશિપ બ્રીથ, શ્વાસ લેવા દો તમારા સંબંધ. હું ઘણી વાર ઘણા યંગ છોકરાઓ મારી પાસે આવી કમ્પ્લેન્સ લઈને આવે ને ત્યારે કહું કે ગમે એટલો ઝઘડો થાય ઊંધા ફરીને નહીં સુવાનું, એકબીજા તરફ પીઠ કરીને નહીં જ સુવાનું. કેમ? તો કે સવારે આંખ ખુલે ને ત્યારે એનો ચહેરો જોઈએ ને તો સમજાય કે મરી જઈશું ને ત્યારે આ જ હશે. તમને ગમે કે ન ગમે સત્ય આ જ છે. ભારતીય સંસ્કૃતિ એટલી ખૂબસૂરત છે સાહેબ કે એમ કે છે કે સાથે સાથે વૃદ્ધ થવાની આ પ્રક્રિયા છે. હવે વૃદ્ધ થવું એટલે ખાલી વાળ ધોળા થવા, વૃદ્ધ થવું એટલે ખાલી ચામડીમાં કરચલી પડવી. હું આજે જ મારા સાસુ મને કહેતા હતા કે કાજલ એમ કે આમ ઊભી થાવ ને જમીન પરથી તો ઊભા નથી થવાતું. એટલે મેં એમને કહ્યું, મેં કીધું મારો એ વારો આવશે, હું ગઈકાલે આમ કરીને જોતી હતી કે મારી ચામડીમાં કરચલી પડે છે. તમને તો ખબર જ છે ને કે અંદર કેટલા ધોળા હોય, સામેના નથી ખબર. એમ તમે ડાય નથી કરતા, અમારે હેરિડિટરી, બધાના વાળ થોડા મોડા જ ધોળા થાય. હમણાં કહું તે ના, પણ મજા એ છે કે આપણને બધાને એમ લાગે છે કે યુવાન રહેવું ને સુંદર રહેવું છે. હમણાં કપિલ શર્માનો ગયા વખતે એપિસોડ જુઓ, વહીદાજીને જુઓ તો તમને સમજાય કે 80 વર્ષે પણ સુંદરતા કોને કહેવાય. હમણાં જ એક છોકરી સાથે હું કાર્યક્રમ કરતી હતી, એન્કર હતી, કે મેમ તમે બહુ બ્યુટિફુલ છો. મેં કીધું દીકરા તારા જેટલી નહીં, તો કે ના મેમ યુ આર સો ગુડ. મેં કીધું યસ આઈ એમ ગુડ બીકોઝ આઈ એમ 52 એન્ડ યુ આર 22.
You will be exactly what I am at 52. Don't worry. કેટલી મજા છે ઉંમર પાકે એની. કેમે નથી ભાગવાનું, કેમે નથી છુપાવવાની. અને બે જણા જેણે પોતાના સંબંધને 10-15-20 વર્ષ આપ્યા છે, એ બે જણાએ તો ઉત્સવ કરવો જોઈએ કે યાર આપણે બંને જિંદગીના 20-20 વર્ષ આમાં ઇન્વેસ્ટ કર્યા છે, હવે રિટર્ન લેવાનો ટાઈમ થયો છે. LIC માં અને ICICI માં તમે 20-20 વર્ષ સુધી હપ્તા ભર્યા હોય તો રિટર્ન આવવા માટે ત્યારે કેવી મજા આવે કે પહેલું રિટર્ન આવ્યું સાહેબ. તો આ તો લગ્ન જીવનના હપ્તા છે, તમે ભર્યા છે પ્રેમથી, રડીને હસીને ઝઘડીને સંઘર્ષમાં, હવે રિટર્નનો સમય છે. કેમ નહીં મજા કરવાની? કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકો ભૂતકાળની કડવાશોમાંથી નીકળી શકતા જ નથી. તમે મને આમ કહેલું, અરે ભાઈ કહેલું તો કહેલો યાર, હવે એનું શું છે? આજે કીધું છે, આજની વાત કર. આજે તો ઓફિસથી આવીને પહેલો તને ગોતું છું, ક્યાં છે મમ્મી? છોકરાઓને પૂછે કેમ અમે નથી છોકરા. ઘણી વાર છોકરાઓને વિચાર આવે કે મમ્મી સિવાય ઘરમાં કોઈ રહેતું જ નથી, પણ બેગ મૂકીને પૂછે મમ્મી ક્યાં ગયા, કેમ પૂછે છે? મમ્મીથી જ ઘર બને છે એવું હવે પપ્પા સમજી ગયા છે, બાકી મકાન છે. આ વાત સમજતા આટલા વર્ષો વીતી જાય અને પછી પણ સમજાય તો સાહેબ. અને જો મમ્મીથી જ ઘર બનતું હોય અને મમ્મીને ઘરમાં દાખલ થતાની સાથે તમારે જોવી હોય તો એટલું તો કરો કે મમ્મી સ્માઇલિંગ હોય, આટલું જ કરવાનું છે. કે મમ્મી તમે ઘરે આવો ત્યારે તમારી પત્ની આનંદમાં હોય. બપોરે કેટલા બધા પતિઓ અને પત્ની ફોન જમ્યા, અરે ભાઈ અત્યારે છોડ્યા, કહું છું તને, ના નથી જમ્યો, 10 મિનિટમાં જમી લઈશ. તમે રોજ મોડું કરો છો પછી તમને એસિડિટી થાય છે. હા હું સમજુ છું, પણ હવે અત્યારે આજે ટાઈમ નથી મળ્યો, હું ઘેર આવીને વાત કરું. સેમ જ વાત છે, પણ આ રીતે કહી શકાય છે, આ ઓપ્શન છે જે આપણે એક્સેસ કરતા નથી. રોજ શું પૂછે છે ફોન કરીને જમ્યા કે નહીં? એવું કહેવા ફોન નથી કરતી કે તમે જમ્યા કે નહીં, એવું કહેવા ફોન કરે છે કે હું જમવા બેઠીને ત્યારે તમને યાદ કરે છે. વી મિસ બિટવીન ધ લાઇન્સ. બહુ જ બધી વસ્તુઓ કહેવાતી નથી, સમજાવવાની છે, અને સમજવામાં આપણે ચૂકી ગયા છીએ, માટે આપણા દાંપત્યો ગુંચવાઈ ગયા છે. આપણે બધાની સાથે આવું થયું છે. હમણાં જ કોઈકે મને પૂછ્યું, તું આટલું બધું દાંપત્ય પર બોલો છો તો તમારું લગ્ન જીવન સુખી છે? ક્વેશ્ચન આન્સર કર્યા ત્યારે મને કોઈકે પૂછ્યું અને ત્યારે મેં એમને કહેલું, મેં કીધું દુનિયાનો ગમે એટલો સારો સર્જન હોય, ઓપરેશન પોતાનું જાતે કરી શકે? એને કોઈ બીજા પર ભરોસો કરવો પડે. હું ગમે એટલી સારી સર્જન હોઉં, મેં 100 લોકોને હાર્ટ એટેકમાંથી બચાવ્યા છે, પણ મારું હાર્ટ ખોલવાનું આવશે ત્યારે મારે કોક પાસે જ જવું પડશે, હું જાતે તો ખોલીને નહીં કરી શકું. શક્ય છે મારી બાબતમાં આ વાતો મને ન સમજાવી હોય, શક્ય છે મને જ્યારે સમજાવવું જોઈએ ત્યારે ન સમજાવ્યું હોય, પણ હવે મને સમજાયું છે અને હું તમને કહી રહી છું, એ વધારે અગત્યનું છે. મોટા ભાગના આપણે બધા, હું પણ તમે પણ, બીજા લોકોને એમના સંબંધથી જજ કરીએ છીએ. પોતાનું તો જુઓ, અરે એનું જે થયું એ તમને સીધો રસ્તો બતાવે છે, તમે શીખો ને એનામાં ક્યાં પડો છો? વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સુખી છે કે નહીં એને માટે 2 કલાક મગાડે, નિક જોનાસ અને પ્રિયંકાના છૂટાછેડા 6 મહિનામાં થઈ જવાના છે એને માટે 500 રૂપિયાની ચેલેન્જ મારે, પણ તમારું શું? ઘેર જશો તો કોઈક રાહ જોવે છે? પથારીમાં સૂશો તો કોઈ આવીને હાથ વીંટાળે છે? તમારા ખભે કોઈ માથું મૂકે છે? કે તમે કોઈના ખભે આજે પણ માથું મૂકીને સુવાની પરિસ્થિતિ અને સંબંધ ધરાવો છો? જો નહીં તો તેલ પીવા ગઈ પ્રિયંકા અને તેલ પીવા ગઈ અનુષ્કા, આપણે આટલું જુઓ. આનો કોઈ ફાયદો નથી. હમણાં એક દિવસ હું એક જગ્યાએ જમતી હતી રેસ્ટોરન્ટમાં, મેં પાછળ કીટી હતી આખી બહેનોની,
તો એક બેને બીજા બેનને કહ્યું કે આ આઈફામાં રેખાજીએ ડાન્સ કર્યો ને, એટલો સુપર્બ કર્યો, કોઈ કહે નહીં હો કે 63 વર્ષની હશે. એટલે બીજા બેને કહ્યું કે પણ અમિતાભ તો ના આવ્યો. આટલું જ. તમે શું પામ્યા છો એનું કોઈ લિસ્ટ નથી, તમે શું ગુમાવ્યું છે એનું લિસ્ટ તમારી પાસે છે. કેટલી બધી એવી સ્ત્રીઓને હું ઓળખું છું કે જે એમ કે હવે શું, હવે જ બધું વજન વધી ગયું, વાળ ધોળા થઈ ગયા, એથી સ્નેહ પણ ગયો, એથી વાલ પણ ગયો. ગમે તેટલું વજન વધી જાય, હૃદયની અંદર જે છે એમાં વજન કેમ વધારો છો? સ્નેહ તો સ્નેહ જ છે, એટલો જ લિક્વિડ, એટલો જ સુગંધી, એટલો જ બ્યુટિફુલ, એટલો જ મજાનો, એટલો જ મુલાયમ. એને ઉંમર સાથે, વાળ સાથે, શરીર સાથે કોઈ નિસ્બત જ નથી. સાહેબ, મોટા ભાગની પત્નીઓને ઇન્સિક્યોરિટી આવે કે હવે હું એટલી દેખાવડી નથી રહી ને એટલે બહાર નજર જશે. દોસ્ત, મારે બધી પત્નીઓને કહેવું છે કે ટૂંકા સ્કર્ટ અને લાંબા નખ છે ને એ ટેબલ, કોફીના ટેબલની પેલી બાજુ રેસ્ટોરન્ટમાં જ સારા હોય, ગરમ રોટલી ઘરના ડાઇનિંગ ટેબલ પર જ હોય. અને મને બીજાની ખબર નથી, પણ ગુજરાતી પુરુષ હરી ફરીને પોતાના ડાઇનિંગ ટેબલ પર પાછો આવતો જ હોય છે. રસ લે છે કોઈના માં નથી, જેઠાલાલ મમિતાની પાછળ ગાડા ગાડા લઈ શું કરી લીધું એને. બબીતા જે કે કરતો હોય પણ ઘેર તો દયા જ છે. બબીતાને ઘેર લાવવાની તાકાત છે ને? આ જ સત્ય છે આપણા બધાને. આપણને ગમે કે ન ગમે, આપણા બધાનું આ સત્ય છે. અને કોઈ સ્ત્રી ગમવી, એક ફૂલ ગમે અને માણસ એમ કે કેટલું સરસ ગુલાબનું ફૂલ છે, એવી રીતે એમ કે કેટલી રૂપાળી, તો ભલે કહેતા, એમાં શું? કોઈને જોવાથી કે કોઈ સુંદર છે એવું કહેવાથી જો આપણા હાથમાંથી 20-20 વર્ષનો સંબંધ સરકી જતો હોય તો આઈ એમ શ્યોર તમારામાં પ્રોબ્લેમ છે, એમનામાં નહીં. હું ઘણી વાર કહું છું કે વેલેન્ટાઇન ડે ઉજવવાથી રમેશભાઈ જો ભારતીય સંસ્કૃતિના પાયા અચમચતા હોય ને તો છ પડી જતી આવી સંસ્કૃતિ, જો આટલી કાચી હોય તો. સંસ્કૃતિના પાયા તો હજારો વર્ષ ઊંડા છે, એક વેલેન્ટાઇન ડે આવીને બગાડી નાખશે બધું? ઇટ્સ નોટ અબાઉટ ધેટ. વી હેવ મિસ્ડ ઓલ ધીઝ પોઈન્ટ્સ ઇન લાઈફ, વી હેવ મિસ્ડ ઓલ ધીઝ ઇન લાઈફ. વફાદારીઓ જગતમાં ક્યારે સાબિત કરી શકાય એવી બાબત જ નથી. વફાદારી હૃદયનો વિષય છે, સ્નેહનો વિષય છે. વફાદારીને જો કોઈ ત્રાજવે તોડે તો એ હંમેશા હારી જવાનું. વજનથી વફાદારી વેચાતી નથી દુકાનમાં ક્યાંય. 500 વફાદારી આપજો આવું નહીં થાય, 1 કિલો પ્રેમ આપજો આવું નહીં થાય. અને જો આપણે આવું કંઈ પણ ખરીદવા નીકળ્યા છીએ તો નુકસાન આપણું છે, બીજાનું નહીં. ભારતીય પુરુષ, ખાસ કરીને ગુજરાતી પુરુષો વિશે પત્નીને ફરિયાદ હોય છે, એક્સપ્રેસિવ જ નથી. આઈ લવ યુ તો કોઈ દાડો બોલે જ નહીં. એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે તમે કોઈ દિવસ એમ કહો કે હું બીમાર છું, મને ઠીક નથી, અને છતાંય એમ કે છે કે ડોક્ટરને ફોન કરીને દવા લઈ લેજે અને બેગ લઈને નીકળી ગયા છે કોઈના એ પતિ ઘરમાં, શું થાય છે? હું આવું ડોક્ટરને ત્યાં તારી સાથે? પાછા 4-5 વાગે ફોન કરે, જઈ આવી તું ડોક્ટરને ત્યાં? શું કીધું ડોક્ટર? આઈ લવ યુ નથી. 3 શબ્દો બોલે તો જ આઈ લવ યુ, અને ન બોલે તો નહીં. આર્ચીઝના કાર્ડ કોકનો પતિ આપે ને એટલે કે કાર્ડ આપ્યું વેલેન્ટાઇન ડે ના દિવસે, અરે ઉધારના ઇમોશન છે. કોકે લખ્યા, કોકે વેચ્યા, એને ખરીદ્યા અને પત્નીને આપી દીધા. એને બદલે રવિવારે એને એમ કહ્યું કે ચાલ આ દિવાળીમાં તને સફાઈ કરાવવામાં હું મદદ કરું. હું માનું છું આર્ચીઝનું બહુ મોટું કાર્ડ છે. આપણને વાંચતા નથી આવડતું, બાકી લગભગ તમામ પતિએ પોતાની પત્નીને એકવાર આઈ લવ યુ કહ્યું જ છે. હા, રીત એની પોતાની છે.
આપણે આ પોતાની રીત નથી સમજતા અને બીજાની સાથે સરખામણી કરીએ છીએ, અને એમાં સૌથી વધારે કોકે દાટ વાળ્યો હોય ને તો આ સિનેમા ને ટેલિવિઝન વાળ્યો છે, કે પેલી કેન્ડલ મૂકે, પેલી ચાલીને આવે ત્યાં સુધી, ફૂલ બિછાવે ને પછી એ ચાલીને આવે ને પછી ઓ હો હો ને આ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી અત્યારે એટલી ફેશન છે સાહેબ. 40 વર્ષના થાય એટલે 40th બર્થડે, બધા મિત્રો ભેગા થાય, અંધારો કરે, પછી આવે, પછી લાઈટ કરે, ઓકે ઓ હમણાં જ મારો 50મો જન્મદિવસ હતો 2 વર્ષ પહેલા, એટલે મારા કાકાએ કહ્યું કે બધા પ્લાન કરે છે સરપ્રાઈઝ બર્થડે. મેં કીધું કેજો કરે નહીં, હું જ નહીં આવું, બહુ ફિયાસ્કો થશે. મહેરબાની કરજો ટોળું ભેગું કરતા પહેલા મને પૂછજો. The idea that I am trying to share with you is every relationship is different. દરેક દાંપત્ય અલગ છે, એને બીજા સાથે સરખામણી કરનાર જેટલું મૂરખ બીજું કોઈ નથી. ઈશ્વરે તમને બધાને ફિંગરપ્રિન્ટ્સ આપી છે. કોઈની બે જણાની ફિંગરપ્રિન્ટ સરખી છે? ના, કેમ નથી? એને એમ નહીં થયું કે 10-10ના લોટમાં કાઢો બાર. એણે દરેકને જુદી ફિંગરપ્રિન્ટ આપી છે, એનો અર્થ એમ છે કે એણે દરેકને જુદા ઘડ્યા છે. Everybody is different. Every mind map is different. Every thought process is different. Every expression is different. Every person is different. So that difference is the beauty amongst us. હું તમારાથી જુદી, તમે મારાથી જુદા. તમે વિચાર કરો એક સરખા આમ પેલા, અને હમણાં તો ઇમોજી એવો દાંત વાળ્યો છે, રડે ઇમોજી માન, હસે ઇમોજી માન, ફલાણું ઇમોજી માન, આ ગુસ્સો ઇમોજી માન, ફોરવર્ડ. તમે વિચાર કરો જે લોકો 50+60ની આજુબાજુના હશે, ભરતભાઈ એમને બધાને ખબર હશે પ્રેમ પત્ર લખાતો હતો સાહેબ, અને કેટલા અદભુત પત્રો, ઘણા પાસે ફાઇલો હશે, સાચવી રાખી હશે, અને પત્ર તમે ખોલીને વાંચો ને, આજથી 30 વર્ષ પહેલાનો પત્ર, અને તમે જો 30 વર્ષ પહેલા ના પાછા જતા રહો ને ટાઈમ મશીનમાં તો તમે કોઈ હારી જાઓ. મારા દાદાજી પ્રેમમાં પડ્યા ત્યારે સાયકલ સાંભળતા હશે, મારા પપ્પાનું દિલ તૂટ્યું ત્યારે મુકેશ સાંભળતા હશે, હું જગજીત સાંભળતી હતી, મારો દીકરો અરિજીત સાંભળે છે, વાત એક જ છે. સોચેંગે તુમે પ્યાર કરેંગે નહીં, એટલા બસ. તો એ તો વાત તો સેમ જ છે, પેન એટલું જ થાય છે, પ્રેમમાં પડ્યાનું સુખ એટલું જ થાય છે. અને કદીક એવો પ્રયાસ કરી જોજો, કોઈ પણ ઉંમરે કરી જોજો, પ્રેમની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરજો. પ્રેમ તમને એટલા સારા બનાવી નાખે, યુ બીકમ અ ગુડ પર્સન. સાડી તમારી લટકતી હોય કબાટમાં અને તમને એમ થાય હું કેટલું પ્રેમ કરું છું નહીં મારા ઘરને, અને કોઈ એ જ સમયે કહે કે સાડી બહુ સરસ, કે લઈ જાઓ, દિલદાર થઈ જાવ તમે. કેમ? કારણ કે પ્રેમે તમને સભર કરી નાખ્યા છે, હવે વસ્તુઓની કોઈ તમા જ નથી રહેશે. ભીતર કશું કેટલું અદ્ભુત બન્યું છે કે એ અદ્ભુતની સાથે આ વસ્તુઓની કોઈ સરખામણી જ નથી. સમથિંગ ધેટ હેઝ ચેન્જ્ડ મી, સમથિંગ ધેટ હેઝ લીટ મી અપ, મારી અંદર કશું પ્રકાશ જેવું થયું છે, બાકીનું બધું નકામું છે. અને જેની સાથે તમે આટલા સ્નેહથી આટલા માલથી રહો છો, ટેબલ શેર કરો છો, બેડ શેર કરો છો, વાતો કેમ શેર કરતા નથી? કેમ વાત કરતા નથી સાહેબ? વાય આન્ટ યુ ટોકિંગ? ફાલતુ વાત કરો. નક્કી કરો કે દિવસમાં 1 કલાક ટીવી, ટેલિફોન, રેડિયો, ફલાણું ઢીકણું બધું, ગાડીમાં બેસે તો રેડિયો ચાલુ, 2 જણા ચૂપ. શેના માટે? આ ગીતો તમે પહેલા નથી સાંભળ્યું, એ સાંભળવા નીકળ્યા. ચલો પાન ખાવા જઈએ, પાન ખાવું એ આઈડિયા છે, સોડા પીવી એ આઈડિયા છે, આઈડિયા તો જોડે રહેવાનો છે સર. બધાથી દૂર ક્યાંક ખુલ્લી હવામાં ચાલવા જઈએ, સોડા પીવા જઈએ, પાન ખાવા જઈએ, આની પાછળ શું છે? એકબીજા સાથે સમય વિતાવીએ, પણ આ સમય આપણો ગયો છે. રેડિયો ચાલુ થઈ જાય, ટીવી ચાલુ થઈ જાય, વોટ્સએપ. 60% લોકોનો પ્રોબ્લેમ વોટ્સએપ છે.
રાત્રે ઘરે આવી અને બધાના વોટ્સએપ ચેક કરવાના. શેને માટે? મેં હમણાં ઓળી ઉપર એક જણને લખ્યું કે મારો વોટ્સએપ છે ને વર્ક માટે છે, કામ હોય તો વોટ્સએપ કરો, બાકી મને તહેવારો વિશ કરવાની જરૂર નથી. આઈ નીડ ઇટ. શેને માટે નકામી ચીજો બીજાને ફોરવર્ડ કરવાની? બળતું ઘર કૃષ્ણ અર્પણ, તમારે નથી વાંચવું એટલે મોકલી આપો. કેળા વધારે ખાઓ ને કેળા ઓછા ખાઓ, પાણી પીઓ ને પાણી ન પીઓ, સ્પ્રાઉટ ખાઓ ને સ્પ્રાઉટ ન ખાઓ, એલચીના આટલા ફાયદા છે ને ઘીના આટલા ફાયદા, તમને ખબર છે ને? ચલો કાલથી તમે ઘી ખાજો, મને નથી જોઈતું. બે એક જમાનામાં એસટીડી કોલ હતા, મને ખબર નથી કેટલા આ યંગ છોકરાઓ રિલેટ કરશે, પણ ફોન એમાં વચ્ચે ઓપરેટર હોય, તમારે કહેવાનું કે મને લાઇટનિંગ કોલ ને અર્જન્ટ કોલ ને ઓર્ડિનરી કોલ, આવો તમારે લગાડી આપે ને પછી તમારે વાત કરાવે. તો એક ભાઈએ બીજા ભાઈને કહ્યું કે પેલા 50,000 રૂપિયા. એટલે સામેવાળાએ કહ્યું હલો હલો, નથી સંભળાતું હલો. એટલે કે પેલા 50,000 કે સંભળાતું નથી, હલો 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 ઓપરેટર હલો. એટલે ઓપરેટરે કહ્યું મને સંભળાય છે, ચોખ્ખું કે છે 50,000, તને સંભળાય છે ને? કે તું આપી દે, મને નથી સંભળાય. તમારે ઘેર કોઈ બેગ ભરીને સવારે કચરો આપી જાય, તમે શું કહો? કઈ કીધું કે નાની નાની ઝીપ લોકમાં ભરીને બધા એના ઘેર આપી આવો? કે આ સવાર કોક મને આપી ગયું છે, આ તમે રાખો થોડું, આવું છે કોઈ? હા કે ના? ખબર છે બધાને તો વોટ્સએપ આટલા કેમ ફોરવર્ડ કરો છો? કોક પોતાનો કચરો તમારે ત્યાં ઠાલવી જાય એટલે તમે શું કામ બહાર ધકેલો? તમે કોઈને ફોન સાફ કરતા જોયા છે કોઈ દિવસ? એ બે જણને મોકલી ને પછી ડિલીટ કરે, હા કે ના? શું કામ કરો છો? ઇફ યુ રિયલી મીન, ઇફ સમથિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સેન્ડ ઇટ. પણ જસ્ટ બીકોઝ કે આ કોઈને મોકલવો છે એટલે ધકેલી દેવો, આ કયા પ્રકારનું કમ્યુનિકેશન છે? હમણાં થોડા દિવસ પહેલા મેં કોઈકને કહ્યું કે બે વસ્તુ, આટલી ટેકનોલોજી આગળ વધી ગઈ પણ બે વસ્તુ તો તમારે જાતે જ કરવી પડે, ટેકનોલોજીથી થાય જ નહીં. કઈ બે વસ્તુ? તમારે કોઈકને ભેટવું હોય ને તો તમારે જાતે જ જવું પડે, અને તમારે કોઈકને ફટકારવા હોય ને તો એ તમારે જાતે જ જવું. આ ટેકનોલોજીથી શક્ય નથી આજની તારીખે, પણ તમે ટેકનોલોજીથી મારી ન શકો. તમારે ત્યાં જઈને કોલર પકડીને તમારે ધોવા પડે, અને તમારે કોકને ખરેખર કેવું હોય કે હું તને બહુ પ્રેમ કરું છું તો તમારે જઈને બે હાથ પોળા કરીને ભેટવું જ પડે. સાહેબ માણસ છે ને એ માણસ જ રહેશે, ગમે એટલી ટેકનોલોજી આવશે તો. ઇમોશન કેન નોટ બી એક્સપ્રેસ્ડ વિધાઉટ બીંગ હ્યુમન, ઇમ્પોસિબલ છે. ઇમોજીથી હું રડું છું એવી ખબર નહીં પડે. તમારી આંખમાં પાણી આવે ને તો સામેનાનું હૃદય દ્રવે. કોક ગુજરી ગયું હોય ને તમે એને ઇમોજી હમણાં જ કોકે લખ્યું હતું માય ફાધર પાસ્ડ અવે અને 139 લોકોએ લાઈક આપી, મેં શેર કરેલું, સ્ક્રીનશોટ શેર કરેલો મેં, કે કોઈ લિમિટ હોય સમજ્યા વગર ઠક દઈને લાઈક અપાય કોઈને? વિચારો તો ખરા તમે શું કરી રહ્યા છો? આપણે બધા જ સોશિયલ મીડિયા સાથે એટલા બધા કનેક્ટેડ છીએ કે આપણને ખબર જ નથી કે સોશિયલ મીડિયાએ આપણી જિંદગીનો કેટલો મોટો હિસ્સો ખાઈ ગયો છે. હમણાં જ્યારે આનંદીબેને બધું બંધ કર્યું, ઇન્ટરનેટ જ્યારે બંધ થયા, આજે તાળી પાડે છે બધા 50ની ઉપરના છે, ચિંતા નહીં કરો યંગ છોકરાઓ, ચિંતા નહીં કરો, હું તમારી વિરુદ્ધમાં નથી, હું તમારા સુધી સોશિયલ મીડિયાથી જ પહોંચું છું, મારા વોટ્સએપ જ તમારા સુધી આવે છે. સો આઈ એમ નોટ ડિનાઈંગ ઇટ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ઘરના લોકો પણ ઇમ્પોર્ટન્ટ છે, જીવન સાથી પણ ઇમ્પોર્ટન્ટ છે, ટોક ટુ ધેમ. એસએમએસ પર બર્થડે વિશ કરો એને બદલે તમારો હુંફાળો અવાજ સંભળાય, હેપી બર્થડે, આટલું જ કરવાનું છે. એમાં કંઈ બહુ ગુમાવી દેવાનું નથી, લાંબુ નહીં થાય કે ત્યાર પછી એ લાંબુ કરશે મેસેજ કરી દે. અરે એવો કોઈક દિવસ આવશે કે જ્યારે તમને માણસની જરૂર પડશે ત્યારે કયો મેસેજ તમારા કામમાં આવશે? થિંક અબાઉટ ઇટ. તમારા પડખામાં સૂતેલો માણસ જે હૂંફ આપે એ કોઈ વોટ્સએપ નહીં આપી શકે. હમણાં જ એક બહેને પોતાનો ન્યૂડ ફોટો ગ્રુપમાં અપલોડ કરી દીધો ભૂલમાં,
અને પછી એવી ફરિયાદ દલીલ કરી કે હું મારા હસબન્ડને વોટ્સએપ કરતી હતી. ત્યારે મને બહુ આશ્ચર્ય એ થયું કે ન્યૂડ ફોટો હસબન્ડને મોકલવો પડે એવા સંબંધમાં આવી ગયા છો તમે. મેં જણ બધા ઓલમોસ્ટ એડલ્ટ છે માટે હું આ ચર્ચા કરી રહી છું. થિંક અબાઉટ ઇટ, વોટ આર વી ડુઈંગ એન્ડ વેર આર વી રીચિંગ? શું થઈ રહ્યું છે આપણી સાથે અને આપણા સંબંધો સાથે? દાંપત્ય એ બહુ ખૂબસૂરત ચીજ છે. અહીંયા કેટલા લોકો પરણેલા છે? વેરી ગુડ. ના ના, બધા નથી. આ ભાઈએ જ આ પૂછો નથી કર્યો. બધા પરણેલા નથી. બધા બધા છે, બધા છે ના. કેટલા લોકો વિધિસર પરણેલા છે? વેરી ગુડ. કેટલા લોકો પાસે વિધિના ફોટા છે? વેરી ગુડ. કેટલા લોકોને સપ્તપદીના સાત વચન મોઢે યાદ છે? આખી જિંદગી જ્યાં ઇન્વેસ્ટ કરો છો ત્યાં સાત શરત છે સાહેબ, વાંચી જાઓ. શરતો લાગુ ફૂદડી છે જ નથી વાંચી. બહુ સુંદર વાત છે. સપ્તપદીની વાત કહીને મારી વાત પૂરી કરું. સાત સુંદર વચનો છે. આ સાત વચનો સાથે લગ્નનો સંબંધ જોડાયેલો છે. સમબંધ કહેવાય છે. સ ઉપર પણ મીંડું છે અને સમબંધ ઉપર પણ મીંડું છે. અનુસ્વાર એક સરખા લેવલ પર બે જણા બંધાય છે એને સંબંધ કહેવાય છે. ઇક્વલ કમિટમેન્ટ ઇન ધ મેરેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલી શરત, પહેલું વચન એમ કહે છે કે ઈશ એક પદી ભવ. ચાલો એક થઈએ. હવે આ એક થઈએ એટલે બે જણા અડધા અડધા, બંને સંપૂર્ણ રહીએ. પૂર્ણમદા પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણ મુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ માઇનસ કરો ને તો એ પૂર્ણ જ એની વાત છે. ઈશ એક પદી ભવ, આપણી એનર્જી એક થાય, સિનર્જી થાય, ઉર્જા એક થાય, વિચારો એક થાય, જીવનના ધ્યેય એક થાય, જીવનના સુખો એક થાય, દુઃખો એક થાય, ગમાણ ગમા એક થાય, સ્વાદ એક થાય. કેટલી બ્યુટિફુલ વાત છે. બીજી વાત બહુ સરસ છે. રાસ્ય પોષાય, બંને મળીને પોષણ કરીએ. કોનું? જગતનું, સંબંધનું, વડીલોનું, સંતાનોનું. હું ઘણી વાર કહું છું કે બે લોકો પ્રત્યે આપણી જવાબદારી છે અને છે જ, એમાંથી છટકી નહીં શકાય. કોણ આ બે લોકો? એક જે આપણને આ દુનિયામાં લાવ્યા તે, અને બીજા જેને આપણે આ દુનિયામાં લાવ્યા તે. આ પ્રત્યેની જવાબદારીમાંથી કોઈ છટકી શકે જ નહીં અને છટકવાનો પ્રયત્ન કરનાર બધા કાયર છે. સ્ટેન્ડ બાય. બહુ સરસ વચન છે અને આઈ વિશ કે હું બધા નહીં કહું. ગૂગલ પર જઈને જોજો. સેવન પ્રોમિસિસ ધેટ ઇન્ડિયન મેરેજ ગિવ, આવી સરસ ઉપલબ્ધિ છે, એમાં વિગતો પણ છે. સાથે મળીને ઋતુ ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુ એટલે કઈ? શિયાળામાં ચોટીને સુઈ જઈશું, ઉનાળામાં છૂટા સુઈ જઈશું. મનની ઋતુ. હું નારાજ હોઉં તો તું મને મનાવજે, મારે ત્યાં ઉનાળો હોય તો તું વરસાદ થઈને આવજે, તારે ત્યાં શિયાળો હશે તો હું હૂફ થઈને આવીશ. આ કેટલી અદ્ભુત વાત છે સર. અને આ માત્ર ભારતીય ફિલોસોફી જ આપે છે. બીજી કોઈ જગ્યાએ લગ્નને સંસ્કાર નથી કરી. મેરેજ ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન, ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ સંસ્કાર. સોળ સંસ્કાર જે માણસને આપવામાં આવે એમાંનો આ એક સંસ્કાર છે, પરંપરા છે. સંસ્કારી હોવું એટલે શું? સજ્જન હોવું એટલે શું? શાલીન હોવું એટલે શું? માણસ હોવો. અને તમે જો લગ્ન કરો અને સંસ્કારી હો તો તમે માણસમાં ગણાવ. ઘણા લોકો એમ કે મીંડું એકડો હતો હવે મીંડું લાગ્યું એટલે દસ થયા. આવું ઘણા જૂના વડીલો પાસે તમે સાંભળ્યું હશે.